વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે। જો કે ખેડૂતોની નારાજગી વચ્ચે ભાજપે કૃષિ વિકાસ યાત્રા આરંભી છે। જો કે દેવદરમાં કૃષિ વિકાસ રથયાત્રાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ખેડૂત સંગઠનો તેમજ સાધુ સંતો દ્વારા ભાજપના કાર્યક્રમનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। ભાજપ કૃષિ વિકાસ યાત્રા આરંભ કરે તે પહેલા ખેડૂતો અને સંતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। ભાજપ તારી છેલ્લી દિવાળી જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। યોજના હતી ગાય માતા માટે 500 કરોડ રૂપિયા આજની બેઠેલી સરકાર આપણા મુખ્યમંત્રી સાહેબ બોલ્યા હતા આજ સુધી ચૂકવણો કરેલો નથી। 6-7 મહિના થયા તોય અત્યારે અમારી ગાય માતા ઘાસ ચારા વગર તડપેરી છે। અમારી એક જ માગણી હતી 500 કરોડ રૂપિયા તાત્કાલિક ચૂકવણો કરો। એનાનું ધંધાને અમે બાબરની અંદર હજારોની મેદની અંદર મળેલા હતા। અમારા ઋષિઓ મુનિઓ પણ મળ્યા હતા અને ગઈકાલે અમારા ઋષિ મુનિઓ અને ગૌ ભક્તો આનાનું ધંધાને ગાંધીનગર ગયેલા હતા, છતાં પણ આજની બેઠેલી સરકારે અમને સમર્થન આપેલું નથી। અમે નક્કી કરેલું હતું કે અમારા વિસ્તારની અંદર સત્તા પક્ષની જ્યાં સુધી અમારે ગૌ માતા માટે ના 500 કરોડ રૂપિયા બોલેલા છે ના આપે ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર એક પણ નેતાની મિટિંગ થવા જવાની નથી। એના અનુસંધાને આજે દિવોદરની અંદર અમે આ મિટિંગ બંધ કરેલી છે। ભાજપના પોટકા લઈ અને એમના મળતિયા હતા અહીંયાથી નીકળી ગયેલા છે। અમારી એક જ મેદના છે કે 500 કરોડ રૂપિયા તમે બોલ્યા હતા એ આપી જો, એ જ અમારી મેદના છે। જ્યાં સુધી ના આપે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખવાના છે। કદાચ આજની બેઠેલી સરકાર અમને 5 ચડાવશે તો ચાલશે, પણ મારી ગાય માતા માટે જે તમે બોલ્યા છો એ આપ્યો એ જ અમારી માગણી છે। ગુજરાત સરકારે ગૌ માતા પોષણ યોજના બનાવી અને બજેટમાં 500 કરોડની જોગવાઈ કરી અને આજે 7-7 મહિના થવા છતાં કેટલા બધા ગૌ ભક્તો સંતો મહાત્માઓ સરકારમાં વારંવાર રજૂઆત થવા છતાં આજ સુધી કોઈ એનો નિવેડો આવ્યો નહીં। અંતે અમારે 7 તારીખે મહાસંમેલન ભાભરો બનાવ્યું, એની પછીનું મહાસંમેલન અમે 20 તારીખે ગાંધીનગર બોલાવ્યું। આના ભાગરૂપે આજ સુધી સરકારની કોઈ ઉગડી નથી અને આ સંતો મહાત્માઓ અને સમગ્ર ગુજરાતના ગૌ સેવકોએ ત્યાં નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સરકાર આ ગૌ માતાના 500 કરોડ ના આપે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર બીજેપીના કોઈ પણ કાર્યક્રમ થવા દેવાના નથી।